દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી તથા ધૂળેટી પર્વ પર યોજાતા ફૂલડોલ ઉત્સવનું અનેરું છે દર વર્ષે ફૂલડોલ ઉત્સવનો લાભ લેવા માટે લાખો લોકો દ્વારકા આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને પગલે જગત મંદિરમાં યાત્રિકો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ માર્ચના એમ ત્રણ દિવસ દ્વારકાધીશ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે જેને પગલે પૂર્ણિમા પર દ્વારકાધીશના દર્શન કરવાનું વ્રત ધરાવતા તથા ફૂલડોલ ઉત્સવમાં સામેલ થવા ઈચ્છુક યાત્રિકો નિરાશ થયા છે દ્વારકાની વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂલડોલ ઉત્સવ પર યાત્રિકો માટે મંદિરમાં પ્રવેશ બંધી અંગેના નિર્ણય પર ફેરવિચારણા કરવા પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાને આવેદન પાઠવવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય હિંસા વધતી જાય છે આજે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો થતા ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની લડાઈ ચરમસીમા પહોંચી છે આ હુમલા પછી મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે જ્યારે ભાજપે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો છે આ હુમલામાં મમતા બેનર્જીને પગમાં ઈજા થઈ હોવાના અહેવાલ છે દેવભૂમિ દ્વારકામાં દરિયા કિનારે સદીઓ જૂનું શ્રી ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મહાશિવરાત્રી પર્વ પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરની આગવી ઓળખ પ્રોજેક્ટ અંતર્ગત આ મંદિરનો ત્રણ કરોડના ખર્ચે વિકાસ કરવાની ઘોષણા કરી છે જેને પગલે દ્વારકાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ ગૌરવશાળી બનશે